સરસ્વતી વિદ્યાસંકુલની કોલ ધોરણ 5, જેમાં ચાલી રહ્યું છે ચેપ્ટર ભાગ અને પૂર્ણ. તો આ ચેપ્ટરમાં આપણે છેલ્લો મહાવરો જ વધ્યો છે, પછી આ ચેપ્ટર પૂરું. તેમાં છે અરુણનું સમયપત્રક, તે પેજ નંબર છે 67 પર. અરુણનું જે સમયપત્રક આપેલું છે મહાવરામાં, જે પેજ નંબર 67 ઉપર છે, તો જુઓ એમાં. તમે સમયપત્રકમાં કેવું હોય છે, એક દિવસનું સમયપત્રક હોય છે. એટલે આ 24, એક દિવસમાં કેટલા કલાક હોય? 24. તો 24 કલાકની એક લાઈન બનાવી દીધી છે અને ખાનાની અંદર મેં 1 થી 24 અંક લખી દીધેલા છે. તો હવે તમે એ ટેક્સ્ટબુકમાં જોશો ને, તો એમ કીધું છે ઊંઘવા માટે ત્રીજો ભાગ જોઈએ છે, રમવા માટે 8મો ભાગ જોઈએ છે, ભણવા માટે 4થો ભાગ જોઈએ છે, આવું બધું તમને એમાં લખેલું છે. પણ મેં અહીંયા ડાયરેક્ટ જ ગણતરી દ્વારા દર્શાવી દીધેલું છે. તો જો આ અરુણનું સમયપત્રક છે, આ 1 થી 24 કલાક, એક દિવસના 24 કલાક હોય, 24 કલાકની લાઈન છે. જો ઊંઘવા માટે એને ત્રીજો ભાગ, દિવસમાં 24 કલાક હોય, એમાં ઊંઘવા માટે એને ત્રીજો ભાગ જોઈએ છે. તો જો ત્રીજો ભાગ કરીએ, 1/3, ટોટલ એને ગુણ્યા કેટલા કરવા પડશે, એક દિવસની 24 કલાક હોય એટલે 24 કલાક, 8 3 ને 8 3 8 24 થઈ જાય, એટલે આ કેન્સલ થશે અને 8 વધશે, એટલે 8 કલાક જોશે. તો હવે જે તમને અહીંયા 8 કલાક જોવે છે, એ તમારે અહીંયા દર્શાવવું પડશે. તો જુઓ 8 કલાક છે, 1 2 3 4 5 6 7 ને 8, આ 8 કલાક સુધી ઊંઘવા માટે અરુણને જોઈએ છે. પછી રમવા માટે, રમવા માટે જુઓ દિવસનો 8મો ભાગ છે, દિવસનો જે 8મો ભાગ છે એ અરુણને રમવા માટે જોઈએ છે. તો કંઈ વાંધો નહીં, 1/8 × 24, આ 24 છે, એક દિવસના 24 કલાક હોય અને રમવા માટે એને 8મો ભાગ જોઈએ છે. તો જુઓ 8 3 ને 24, જે લોકોને ઘડિયા આવડતા હશે ને એ લોકોને બે સાવ ક્લિયર લાગશે, પણ જે લોકોને જો આવી રીતના ઉડાડતા પણ નહીં આવડતું હોય, ઇટ મીન્સ ઘડિયાળ નહીં આવડતા હોય, એ લોકોને બહુ જ પ્રોબ્લમ થશે. 8 3 24 થઈ ગયા, એટલે 3 કલાક વધશે. તો એ રમવા માટે કેટલી કલાક વાપરે છે? 3 કલાક. તો જુઓ અહીંયા 8 કલાક સુધી ઊંઘવા માટે હતી, 9 10 અને 11, આ છે એ રમવા માટે યુઝ કરે છે. તો બાકીની કલાક વધશે. હવે જો ભણવું, ભણવા માટે દિવસનો 4થો ભાગ, જે 24 કલાક હોય એમાંથી દિવસનો 4થો ભાગ છે એ ભણવા માટે યુઝ કરે છે. તો જો 1/4 × 24, તો હવે જો 24નો 4 વડે ભાગ ચલાવવાનો છે, તો 4 × 6 કરો તો કેટલા થશે? 24 થશે. 4 × 6 = 24, તો 6 કલાક છે એ ભણવા માટે યુઝ કરે છે. તો અહીંયા દર્શાવી દો, જો અહીંયા આ રમવા માટે હતી 12 13 14 15 16 અને 17, થઈ ગઈ 6 કલાક. આ છે એ ભણવા માટે યુઝ કરે છે. એટલે હવે ખબર પડી ગઈ આપણે, 1 થી 17 કલાક છે એ ઊંઘવા માટે, રમવા માટે અને ભણવા માટે યુઝ કરે છે. તો બાકીની કેટલી કલાક વધી હવે? 18 19 20 21 22 23 24, 7 કલાક વધી. 24માંથી 17 બાદ કરો તો 7 વધે. એમાં તમે નીચે એક ક્વેશ્ચન એ પણ પૂછેલો છે, તો હવે જે બાકીની એ જે બીજી પ્રવૃત્તિ કરે છે, ઊંઘવા રમવા અને ભણવા સિવાયની બાકી જે બીજી પ્રવૃત્તિ કરે છે એ બાકીના કલાકમાં કરે છે, તો બાકીના એ તેને કેટલા કલાકમાં બીજી પ્રવૃત્તિઓ તે કરે છે? તો જો કુલ ઊંઘવા માટે, રમવા માટે પ્લસ ભણવા માટે, ઊંઘવા માટે તેને કેટલી કલાક જોઈએ છે? 8 કલાક. પછી રમવા માટે 3 કલાક અને ભણવા માટે 6 કલાક, એટલે બાકી કેટલા વધશે? 8 ને 6 8 6 અને 3 કરો તો 17 થશે. પ્લસ કરવાનો છે આ 3નો, 17 કલાક થશે. એ તો તમને અહીંયા જ ખબર પડી જશે, જો અહીંયા 17 સુધી અટકે છે એટલે 17 કલાક તેને કુલ જોશે. ને બાકીની જે 7 કલાક વધે છે, 24 કલાકમાંથી જે બાકીની 7 કલાક વધે છે, તેમાં તે બીજી બધી પ્રવૃત્તિઓ કરે છે, પણ તે તમે તમને આગળ દર્શાવી દીધેલું. જોવો અહીંયા બાકીની પ્રવૃત્તિ માટે તે બાકીની કલાકનો ઉપયોગ કરે છે. તો 24માંથી 17 બાદ કરશો તો 7 વધશે, એટલે કે બાકીની જે બીજી પ્રવૃત્તિઓ છે એના માટે તે 7 કલાકનો યુઝ કરે છે. બાકીની પ્રવૃત્તિઓ ઘણી બધી હોય છે,
ઊંઘવા રમવા અને ભણવા સિવાય તેમાં એ લોકો અરુણ છે એ 7 કલાકનો યુઝ કરે છે. એટલે આ રીતે છે એ અરુણનું સમયપત્રક છે. અને તમને ટેક્સ્ટબુકમાં એ પણ કીધેલું છે કે તમે તમારા રીતે પણ તમે તમારી રીતે પણ સમયપત્રકનો યુઝ કરો અને નવું સમયપત્રક બનાવો. જો તમને કોઈને આમાં ખબર પડી ગઈ હોય અને તમને પણ એવું ઈચ્છતા હોય કે હું પણ મારું એક સમયપત્રક બનાવું, લોકડાઉનમાં તો એવું નહીં ચાલે, બાકી સ્કૂલનો ટાઈમ જો હોત તો તમારે સમયપત્રક પ્રમાણે તમે કરી શકો, લોકડાઉનમાં તો બધું અઠેગઠે ચાલે છે. એટલે જો તમે તમારો તમારી રીતે સમયપત્રક બનાવવા માંગતા હોય તો હોમવર્કમાં મને એ પણ સેન્ડ કરી શકો છો. અરુણનું સમયપત્રક તમારે સેન્ડ કરવું હોય તો અરુણનું સમયપત્રક પણ સેન્ડ કરી શકો છો. એટલે આ રીતે તમારે પહેલાં 24 કલાકના ભાગ પાડી દેવાના, પછી ઊંઘવા માટે કેટલો સમય જોઈએ છે, રમવા માટે કેટલો સમય જોઈએ છે, ભણવા માટે કેટલો સમય જોઈએ છે. આ તો અરુણનો સમય છે ને. આપણે કદાચ ઊંઘવા માટે 10 કલાક પણ જોતા હોય, રમવા માટે આપણે કદાચ 8 કલાક પણ જોતા હોય, ભણવા માટે તો આપણે 1 કલાક જ જોતી હોય, એવું પણ થઈ શકે. એટલે આ તો અરુણનું ટાઈમ ટેબલ છે. જો તમે તમારી રીતે ટાઈમ ટેબલ બનાવવું હોય અને મને હોમવર્કમાં સેન્ડ કરવું હોય તો પણ તે પણ ચાલશે. પછી આવી રીતે ટોટલ કરી દેવાનો અને બાકીની જે બધી કલાકો વધે એ તમારે બીજી ઇતર ઉત્તર પ્રવૃત્તિઓમાં કરી દેવાની.